જય સ્વામિનારાયણ. અંતર શુદ્ધિ એટલે અંતઃકરણની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ એટલે મનની શુદ્ધિ. મન શુદ્ધ જોઈએ. મન મેલો માણસ આપણને પણ નથી ગમતો તો ભગવાનને ક્યાંથી ગમે. મન શુદ્ધ જોઈએ, બસ નિર્મળ જોઈએ. શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં કહ્યું છે કે દેહ કરીને સૂજે એટલી પ્રવૃત્તિમાં રહો, પણ મન તો જનકના જેવું નિર્લેપ જોઈએ, નિર્વિકારી મન જોઈએ. એનું કારણ છે કે શુદ્ધ મન છે એ જ ભગવાનને સ્મરે છે, શુદ્ધ મન છે એ જ પ્રભુનું ચિંતન કરી શકે છે, બસ બે ને બે ચાર જેવી ચોખ્ખી વાત. અને અશુદ્ધ મન છે એ સંસારનું સ્મરણ કરે છે. તો જે મન પરમાત્માનું ચિંતન કરે છે એ મન આપણને પરમાત્મા સુધી લઈ જાય, અને જે મન વિષયોનું ચિંતન કરે છે તો આપણને સંસ્કૃતિમાં નાખે, જન્મ મરણના ચક્કરમાં નાખે. મન ચોખ્ખું જોઈએ, પછી પ્રવૃત્તિ માર્ગમાં રહીએ કે નિવૃત્તિ માર્ગમાં. મન તો એસો ભયો જૈસો ગંગા નીર, મન તો એસો ભયો જૈસો ગંગા નીર. ઓહો હો, ગંગાનું જેવું નીર પવિત્ર છે, ગંગોત્રી પાસે જેવું શુદ્ધ છે, એવું સંત કવિ કહે છે કે અમારું મન થઈ ગયું છે. અને બહુ સાચું છે, સંતોના મન તો ગંગા જેવું નહીં પણ ગંગાને પણ પવિત્ર કરે એવું એનું મન છે. સંતના મનથી વિશેષ પવિત્ર આ વિશ્વમાં કંઈ નથી. અને એવું મન છે એ પરમાત્માને રહેવાનું ઠેકાણું છે. હવે એક મિનિટ માટે આપણે મનમાં વિચારીએ, આપણું મન કેવું છે? નિર્મળ છે કે ગંદુ છે? જો નિર્મળ જ હોય તો શુદ્ધ કરવાનો કોઈ સવાલ આવતો નથી, અને જો ગંદુ હોય તો પછી ધોવા માટે એની સમજ લાવવી, એનો પુરુષાર્થ કરવો, એ બધું આવે. કપડું ચોખ્ખું જ હોય તો પછી એને ધોવાનો કોઈ પુરુષાર્થની જરૂર નથી, જો કપડું ગંદુ છે તો પછી એના માટે બધું જ પ્રયત્ન કરવો પડે. પહેલા તો એ જાણ થવી જોઈએ ને કે મન ગંદુ છે. અરે ભાઈ, કોઈએ તો બહુ સરસ એક ગ્રંથમાં લખ્યું છે કે આપણું મન કેટલું ગંદુ છે, એમાં કેટલી ગંદકી ભરી છે, એને જો જોવું હોય તો એક જ દિવસ અભ્યાસ કરો. કઈ રીતનો અભ્યાસ કરીએ? સવારે ઉઠીએ અને સાંજે સૂઈ જઈએ ત્યાં સુધી, બસ 12 કલાક, એક નોટ પેન સાથે રાખો અને વ્યવહારમાં ફરો. સવારથી ઉઠીને મન જે જે વિચારો કરે એ બધા જ લખી લેવા, સારા નબળા જે વિચારો કરે તે. એક દિવસના વિચારો લખો, પરિણામ શું આવે બોલો? અરે ના ભાઈ, એ ડાયરી કોઈને વંચાવવા જેવી ન હોય, એટલી બધી બી કોઈના ઉપર કુભાવ કર્યા હોય, કોઈ દેખાય તો એની પર કુદ્રષ્ટિ કરી હોય, પોતાના સ્વજન સ્ત્રીયાદિક હોય તો એના પ્રત્યે પણ ભૂંડા ઘાટ થયા હોય, ન ખાવાનું ખાવાના વિચાર થયા હોય, કોઈને મારી નાખવાના વિચાર થયા હોય, કોઈને મારપીટ કરવાના વિચાર થયા હોય, કોઈના ઉપર ક્રોધ આવ્યો હોય તો ગળું દબાવી દેવાના વિચાર થયા હોય. અરે પતિ ને પત્ની અરસપરસ એક જ દિવસ ડાયરી રાખે, બેયને એકબીજાને જે ભાવ ઉઠે છે એ, અને પછી પેલી ડાયરી પેલાને આપે ને પેલો પોતાની ડાયરી પેલીને આપે, સાંજ પડે તે છૂટાછેડા થઈ જાય. આટલા એકબીજા એકબીજાના પ્રત્યે કુભાવ હોય છે, કેટલી ગાળો મનમાં આપણે કેટલાયને દઈએ, એ તો બોલાતું નથી, એ તો મનમાં એનું ભોગવાતું નથી, રસ્તા ઉપર જાય એટલું પામી શકાતું નથી, બાકી વિચારો કેટલા ખરાબ ઉઠે છે, એ બધી જ ગંદકી છે. તો એ ડાયરી છે એના ઉપરથી આપણા મનની ગંદકીનો પૂરો ચિતાર આવે છે કે એટલી બધી ગંદુ ભર્યું છે મન.
આમાં રામ ક્યાંથી આવે, આમાં રામ પાસે ક્યાંથી જવાય? પ્રભુ તો એવા નિર્મળમાં આવે. પ્રભુ વસે છે સાચા સંત મારેલો, તો એવા જે નિર્મળ મનવાળા સંત છે એમાં પ્રભુ વસે. તો આવી ગંદકી એવી ચાદર ભર્યા ભગવાન પાસે કેમ જવાય? મેલી ચાદર ઓઢ કે કૈસે દ્વાર તુમ્હારે આવું, મેલી ચાદર ઓઢ કે કૈસે. હે પાવન પરમેશ્વર મેરે, હે પાવન પરમેશ્વર મેરે, મન હી મન શરમાઉં, મેલી ચાદર ઓઢ કે કૈસે.